આજે આપણે ઘણા દિવસે એક અલગ અને અનોખી વાનગી બનાવીશું। આ વાનગી તમે એકવાર બનાવીને ખાશો એટલે તમે આના ફેન થઈ જશો, કેમ કે આનો ટેસ્ટ મટર અને ચિકનની વાનગીઓ જેટલી ટેસ્ટી બને છે એટલો સ્વાદિષ્ટ છે। જો તમે પ્યોર વેજ હો તો તમારે આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ। તો ચાલો વધારે ટાઈમ વેઠવ્યા વગર શરૂ કરીએ। કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। સૌપ્રથમ આ વાનગી બનાવતા શીખવા માટે આપણે સોયાવડીને બાફવી પડશે, તો તે માટે આપણે એક કડાઈની અંદર 2-3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું। હવે આની અંદર 2 સોયાવડીના પેકેટ ઉમેરી દેવાના। આ પેકેટ તમને બજારમાં સહેલાઈથી મળી જશે, અંદાજે 1 પેકેટના 10 રૂપિયા જેવું થશે, તો તમે બજારમાંથી સહેલાઈથી ખરીદી શકશો। હવે આને ઓછામાં ઓછું મીડિયમ ગેસ પર 10-15 મિનિટ માટે ચડવા દેવાનું છે। પંદર મિનિટ જેવી મેં આને ચડવી છે તો તમે જોઈ શકો છો કે લગભગ બધું પાણી બળી ગયું છે। તો હવે આ સોયાવડીને એક તપેલીમાં નીકાળી લેવાની। હવે આની અંદર ઠંડુ પાણી ઉમેરી દેવાનું। પાણી ઉમેર્યા પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું। હવે આની અંદરથી આપણે પાણી નીકાળી લેવાનું। પાણી નીકાળ્યા પછી સોયાવડીમાંથી પાણી નીકાળીને એક પ્લેટમાં લઈ લેવાની। આ રીતે હાથો વડે દબાવવાનું જેથી આની અંદરથી સરસ એવું પાણી નીકળી જાય। હવે ફરીથી આ જ તપેલીની અંદર સોયાવડીને લઈ લેવાની। હવે આપણે આ સોયાવડીને મેરિનેટ કરીશું, તો તે માટે આપણે આની અંદર 150 ગ્રામ જેટલી દહીં ઉમેરી દેવાની। આ દહીં મીડિયમ ખાટી હોય એવી લેજો, વધારે ખાટી ના લેતા। દહીં પછી 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની। હળદર ઉમેર્યા પછી 1 ચમચી જેટલો ધાણા પાવડર ઉમેરી દઈશું। ધાણા પાવડર પછી 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દેવાનું। લાલ મરચા પછી 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું। મીઠું ઉમેર્યા પછી થોડીક કસૂરી મેથી લેવાની અને આને હાથો વડે ભૂક્કો કરીને આની અંદર ઉમેરી દેવાની। જો તમારી પાસે કસૂરી મેથી ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે, અને હા, તમને મેથી ના પસંદ હોય તો નહીં નાખશો તો પણ ચાલશે, કોઈ ફરજિયાતા નાખવાની જરૂરત નથી। કસૂરી મેથી પછી 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો। હવે આ બધાને બરાબર મેળવી લેવાનું। આ રીતે ચમચા વડે બરાબર ઉપર નીચે કરી લેવાનું જેથી સરસ એવું મિક્સ થઈ જાય। હવે આની ઉપર ઢંકણ ઢાંકી દેવાનું અને આને 20-30 મિનિટ સુધી આમને આમ મૂકી રાખવાનું જેથી સરસ એવું મેરિનેટ થઈ જશે। હવે આપણે ગ્રેવી બનાવવાનું શરૂ કરીએ, તો તે માટે આપણે એક કડાઈની અંદર 2-2.5 ચમચા જેટલું તેલ ઉમેરી દેવાનું। હવે આ તેલને બરાબર ગરમ થવા દેવાનું। તેલ બરાબર ગરમ થાય એટલે આની અંદર આખા ગરમ મસાલા નાખવાના છે। તો ગરમ મસાલાઓમાં 1/2 ઇંચનો તજનો ટુકડો, 2 ઇલાયચી, 1 બાદિયાનું ફૂલ, 2-3 લવિંગ અને 7-8 કાળા મરી લઈ લેવાના। જો તમારે આખા ગરમ મસાલા ના નાખવા હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે। સોયાવડીને મેરિનેટ કરતી વખતે આપણે ગરમ મસાલો નાખ્યો હતો, એટલા માટે તમે જો આ આખા ગરમ મસાલા નહીં નાખશો તો પણ ચાલી જશે, પણ સારો એવો ટેસ્ટ આવે એટલા માટે આ નાખવા જરૂરી છે, પણ જો તમને ના પસંદ હોય તો નહીં નાખશો તો પણ ચાલશે। ગરમ મસાલા ફૂટવા લાગે એટલે આની અંદર 1/2 ચમચી જેટલું જીરું નાખી દેવાનું। જીરું ફૂટવા લાગે એટલે આની અંદર 2-3 ડુંગળીઓને મેં સ્લાઇસ શેપમાં સમારી હતી એ ઉમેરી દઈશું। હવે આ ડુંગળીને લાલ થવા સુધી ચડવવાની છે, એટલે કે ડુંગળીનો જ્યાર સુધી બિરિસ્તો નથી બનતો ત્યાર સુધી તમારે આને ચડવવાની છે। લગભગ મેં આને 20-25 મિનિટ જેવી ચડવી હશે તો ડુંગળીઓ સરસ એવી લાલ થઈ ગઈ છે। તો બસ, હવે આમાં આપણે 1-1.5 ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ ઉમેરી દઈશું। મિત્રો, આ પેસ્ટની સાથે સાથે મેં 1/2 કપ જેટલું પાણી પણ ઉમેરી દીધું હતું જેથી આદુ અને લસણ દાઝે નહીં અને સરસ રીતે ચડી જશે। હવે આ આદુ અને લસણને બરાબર મેળવીને ચડવા દેવાનું। ત્રણથી 4 મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડાવ્યા પછી આની અંદર ટામેટા ઉમેરી દેવાના। આ મેં એક ટામેટાને ઝીણું સમારીને લઈ લીધું હતું અને ત્યાર પછી આમાં ઉમેર્યું છે। હવે આ ટામેટાઓને 2-3 મિનિટ સુધી ચડવા દેવાના જેથી સરસ એવા નરમ થઈ જાય। 3 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે જે સોયાવડીને મેરિનેટ કરી હતી એ ઉમેરી દઈશું।
हवे आ बधाने बराबर मेळवी लेवानुं अने गेसने मीडियम ज राखवानुं, थोड़ीक थोड़ीक वारे मेळवता रहेवानुं जेथी कोईपण जग्याएथी दाजे नहीं। जेम जेम आनी अंदर रहेला मसालाओ चढ़शे एम एम आनी अंदरथी तेल छूटू पड़वा लागशे। अंदाजे 6-7 मिनिट सुधी मीडियम गैस पर चढ़ाया पछी आनी अंदर आपणे 2 कप जेटलू पानी उमेरी देवानुं जेथी आनी ग्रेवी थोड़ी पातळी थाय, एटले के ग्रेवी मीडियम बनी जाए। मित्रों हवे आनो सारो एवो कलर आवे एना माटे मैं 1/2 चमची जेटलो कश्मीरी लाल मरचू उमेरी दीधुं छे। आ कश्मीरी मरचू आपणे सोयावडीने मेरिनेट करती वखते पण नाखी शकता हता, पण हुं भूली गयो हतो एटला माटे मैं अत्यारे उमेर्युं छे। अने हा, तमारे आ लाल मरचू नाखवानी कंई फरजियात जरूरत नथी। जो तमारी पासे कश्मीरी मरचू होय तो नाखजो, अने जो कदाच ना होय तो नहीं नाखशो तो पण चाली जशे, कंई वांधो नहीं आवे। हवे आने आपणे बराबर मेळवीने आनी उपर ढंकण ढाकी देवानुं। ढंकण ढाक्या पछी आ शाकने 20 मिनिट माटे एकदम धीमा गैस पर चढ़ववानुं छे। 20 मिनिट आश्रे थई हशे तो हवे आनी उपर झीणी समारेले कोथमीर उमेरी देशुं। हवे आ बधाने बराबर मेळवीने आ गरमा गरम सोयावडीना शाकने सर्व करीशुं। हवे तमे पण तमारा घरे आ एक अलग अने टेस्टमां खूब ज लाजवाब वानगी बनावीने ट्राय करजो, अने त्यार पछी मने कॉमेंटमां कहेजो के तमने आ रेसिपी केवी लागी। वीडियो सारो लाग्यो हो तो वीडियो लाइक करजो, अने आवाज वीडियो दररोज जोवा माटे आजे ज आपणी आ गुजराती यूट्यूब चेनल ने सब्सक्राइब करी लेजो। चालो मित्रों, फरी मळीशुं आवी ज मजानी वानगी साथे।